બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પાડિયાત રસ્તે પોલીસ ચોકીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો આર બેરિંગ કંપની દ્વારા સીસીટીવી કેમેરાથી સજ્જ ચોકી બનાવવામાં આવી જિલ્લા પોલીસ વડા હર્ષિત મહેતા તથા બેરિંગ કંપનીના રાજેન્દ્રભાઈ મકવાણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું રાણપુર શહેરમાં આવેલ પાડિયાત ત્રણ રસ્તે નૂતન પોલીસ ચોકીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો વિશ્વ વિખ્યાત આર એમપી બેરિંગ કંપની દ્વારા પાડિયાત ત્રણ રસ્તે પોલીસ ચોકી બનાવવામાં આવી જેનો લોકાર્પણ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા આરએમપી બેરિંગ કંપનીના માલિક રાજેન્દ્રભાઈ મકવાણાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું પોલીસ ચોકી તથા આસપાસના વિસ્તારને તથા મુખ્ય રોડને કવર કરતા સીસીટીવી કેમેરાથી સજ્જ પોલીસ ચોકીના લોકાર્પણ પ્રસંગે મહાપૂજા કરવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા આરએમપી બેરિંગ કંપનીના માલિક મિતેનભાઈ મકવાણા રાણપુર પીએસઆઈ એસએચ ભટ્ટ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિ સાથે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું આરએમપી બેરિંગ કંપનીના માલિક રાજેન્દ્રભાઈ મકવાણા મિતેનભાઈ મકવાણા ટેક્સપિન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ડીવાયએસપી એસ કે ત્રિવેદી એમબી વ્યાસ એસઓજી પીઆઈ એચ આર ગોસ્વામી પીઆઈ એસ બી ચૌધરી કે એસ દેસાઈ રાણપુર પીએસઆઈ એસ એચ ભટ્ટ બરવાડા પીએસઆઈ એનજી રબારી ગઢડા પીએસઆઈ આરબી કર્મટીઆ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ આરએમપી બેરિંગ કંપનીના કર્મચારીઓ પોલીસ ચોકી લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા રિપોર્ટિંગ ન્યૂઝ વિપુલ લુહાર સ્પીડ ન્યૂઝ સેવન્ટીન રાણપુર ત્રણ રસ્તા જે નવો રોડ બન્યો છે ત્યાં પોલીસની ટ્વેન્ટી ફોર બાય સેવન હાજરી રહ્યા છે એ માટે આરએમપી કંપની જે છે અહીંયા મિતિનભાઈ એમના સહયોગથી આજે અહીંયા એક પોલીસ ચોકીનું ઉદઘાટન કરવામાં આવેલું છે આ પોલીસ ચોકી એમણે ખૂબ જ ટૂંકા ગાળામાં બનાવીને પોલીસને આજે સોંપવામાં આવેલી છે મને ખૂબ આશા છે કે રાણપુર પોલીસ ચોકી છે એ આગામી દિવસોમાં આ વિસ્તારમાંથી થતી કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે લોકોની સલામતી માટે અને એનાથી વિશેષ વાત એ છે કે આ ચોકીમાં જે ત્રણ રસ્તા છે ત્યાં સીસીટીવી કેમેરાથી કવર કરવામાં આવ્યું છે એટલે ચોવીસ કલાકમાં કોઈ પણ એવી અસામાજિક પ્રવૃત્તિ વાહનોની મૂવમેન્ટ એને રોકવા માટે એ ગુનાઓ બને તો એમને શોધવા માટે એ ખૂબ ઉપયોગી રહેશે અને જિલ્લા પોલીસ વતી આ આર એમપી કંપનીનો પણ એ જે લોક લોકોના ઉપયોગમાં લઈ શકાય એમની સલામતી માટે જે એમણે આ પહેલ કરી છે એ માટે હું એમને પણ આ તબક્કે અભિનંદન આપું છું અને બિરદાવું છું